નમસ્કાર મિત્રો, ઓજસ ગુજરાત જીપીએસસી ઓનલાઇન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણા વિડીયો મિત્રોમાં જોઈશું આપણે ડીવાયએસઓનું જે પરીક્ષા છે મિત્રો, એ આવનારી છે. હવે તો ડીવાયએસઓનો જે સિલેબસ છે મિત્રો, એના વિશે આજે ડિસ્કસ કરીશું અને એની એક્ઝામ પેટર્ન કઈ છે, એક્ઝામ પેટર્ન 2021ની, તો એના વિશે આપણે ડિસ્કસ કરીશું મિત્રો. તો મિત્રો ચલો શરૂ કરીએ આપણે. હવે ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક 27/2021 બરાબર વર્ગ 3ની જે પરીક્ષાનો અભ્યાસક્રમ છે એના વિશે જોઈશું મિત્રો. અહીંયા તો એની જે સિલેબસ છે મિત્રો, એના અંદર તમારી જે પ્રાથમિક કસોટી છે એ પ્રાથમિક કસોટી છે તમારી, અથવા પ્રિલિમિનરી એક્ઝામ્સ. તો પ્રિલિમ્સમાં તમારે કઈ રીતનું સિલેબસ રહેશે મિત્રો, એનો સામાન્ય અભ્યાસ રહેશે, એના તમારો સમય 2 કલાક રહેશે અને ફાળવેલા ગુણ કેટલા રહેશે તમારે, 200 ગુણ રહેશે એના અંદર બરાબર. તો આ તમારે એક્ઝામ પેટર્ન હતી આ રીતની. અને મુખ્ય પરીક્ષા માટે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા, તો મુખ્ય પરીક્ષા માટે તમારે વર્ણાત્મક રહેશે. તો એ જે પ્રમાણે પછી ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, મસ્ત ફાળવે ગુણ 100, અહીંયા બી 100 છે. આમાં ટોટલ તમારે સમય 3-3 કલાકો રહેશે બધા ઈચ બરાબર પરીક્ષાના. અને તમારે જે લેખિત પરીક્ષાના આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાતા થતા ગુણ, તો કુલ ગુણ છે તમારે 700 મિત્રો. 400માંથી તમારું પેપર જેટલા તમારે માર્ક્સ આવ્યા છે એના પ્રમાણે તમારું મેરિટના આધારે તમારું સિલેક્શન થશે મિત્રો અહીંયા. એમાં તમારે ડિટેલ્સમાં તમે પરીક્ષાનો અભ્યાસક્રમ જોઈએ મિત્રો અહીંયા. તો ડિટેલ્સના અંદર તમારી કેવી રીતનું રહેશે એક્ઝામ, તો તમારે 200 ગુણ રહેશે, પ્રશ્ન સંખ્યા બી 200 ગુણ રહેશે. પછી એમાં ગુજરાતી માધ્યમ 0 માધ્યમ રહેશે, પછી 120 મિનિટ રહેશે બરાબર. એમાં ઇતિહાસમાં તમારે સિંધુની સભ્યતા, મૌર્ય, ગુપ્ત સામ્રાજ્ય, ચોલા રાજવંશો, પછી ગુજરાતના મહત્વના રાજવંશો વિશે, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, પછી ભારતીય સ્વતંત્ર માટેની ચળવળ, સ્વતંત્ર પૂર્વે આઝાદી પછીનું ભારત દેશમાં રાજ્યનું પૂર્ણ ગઠન, સાંસ્કૃતિક વારસો પછી એના અંદર. તો સાંસ્કૃતિક વારસાનો અંદર તમે શૈલ સ્થાપત્ય, લાક્ષણિકતા, અસરો, સામાજિક સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન, ગુજરાતી તીર્થસ્થળો, પર્યટકો બરાબર. પછી અહીંયા તમારે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો, ભારતીય બંધારણ, સંઘ રાજ્ય, પછી બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ્ય, જાહેર નીતિ શાસન અને અધિકાર સંલગ્ન મુદ્દાઓ, આ બધા વિશે પૂછવાનું છે મિત્રો અહીંયા તમારે બરાબર. પછી ભારતીય અર્થતંત્રના આયોજન વિશે, પછી દેશ વેપારના લક્ષણો, પછી ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, પછી ભૂગોળ, સામાન્ય ભૂગોળ, ભૌતિક ભૂગોળ, આર્થિક ભૂગોળ વિશે પૂછાશે, પછી વિજ્ઞાન ટેકનોલોજીમાં બરાબર, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અંતરિક્ષ, અવકાશ, ભારત ઉર્જા નીતિ, પરમાણુ નીતિ, પછી પર્યાવરણ વિજ્ઞાન, પછી તમારે રિઝનિંગ અને એબિલિટીમાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, આર્થિક વૈશ્વિક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, મધ્યક, એ બધું તમારે પૂછવાનું રહેશે. નીચે તમારે છેલ્લું કરંટ અફેર્સ રહેશે મિત્રો બરાબર. મિત્રો એ જ રીતે આપણે મામલતદારની જે મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે મેઇન એક્ઝામ્સ એના વિશે જોઈશું મિત્રો અહીંયા. તો મેઇન એક્ઝામ્સ છે મિત્રો, તમારે 3 કલાક રહેશે દરેક પેપર, 100 ગુણ રહેશે બરાબર. અહીંયા તમારી ફાળવેલા ગુણ છે, અહીંયા અભ્યાસક્રમની વિગત છે, તમારે આ ટોપિક પર જ પૂછવામાં આવશે. આમાં સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા એ રીતનું બધું પૂછવામાં આવશે મિત્રો. એ તમને પેટર્ન આપેલી છે આ રીતને પૂછવાનું છે. પછી એ જ રીતે તમે ઇંગ્લિશનું જોઈ શકો છો મિત્રો, એક્ઝામિનેશનની કયા ટાઈપના ક્વેશ્ચન પૂછવાના છે અને અહીંયા માર્ક્સ આપેલા છે કે આટલા માર્ક્સ પૂછવામાં આવશે મિત્રો. પછી અહીંયા ગુજરાતી માધ્યમના અંદર
રીતે જોઈ શકો છો મિત્રો તમે ભારતનો ઇતિહાસ. બરાબર, વધુ ડિટેલ્સ હું વર્ણાત્મક તમારે પૂછવાનું રહેશે, અહીંયા લખવાનું રહેશે બધું અંદર. ગુજરાતી માધ્યમ, રાજ્ય વ્યવસ્થા, લોક પ્રશાસન શાસન, પછી તમારે લોકસભા નીતિશાસ્ત્ર, ભારતીય તંત્ર આયોજન, શિક્ષા રિવાયતોની એની તમામ માહિતી અભ્યાસક્રમ વિશેની અહીંયા મળી આપી છે મિત્રો અહીંયા. તો મિત્રો તમે આ ચેનલ પર નવા હો અને આવી સરકારી ભરતીની અપડેટ્સ તમે મળવા માગતા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.